હલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું રસાવાળું બટાકાનું શાક. સૌ પ્રથમ કડાઈમાં તેલ ગરમ થયા બાદ એક ટીસ્પૂન રાઈ, એક ટીસ્પૂન જીરું અને અડધું ટીસ્પૂન હિંગ નાખી દઈશું. ત્યારબાદ એમાં 3 લાલ સૂકા મરચા અને 10-12 લીલો લીમડો નાખી દઈશું. ત્યારબાદ એમાં 1/2 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું, 2 ટીસ્પૂન લાલ મરચું નાખીને મિક્સ કરી લઈશું. મસાલો સાતળતી વખતે ગેસની ફ્લેમ લો રાખશો. ત્યારબાદ એમાં 10-12 બટાકાના ચોરસ ટુકડા નાખીને હલાવી લઈશું. ત્રણ થી 5 મિનિટ સુધી કુક થવા દઈશું. ત્યારબાદ એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીને ફરીથી એકવાર હલાવી લઈશું. ત્યારબાદ એમાં જરૂરિયાત પ્રમાણે પાણી નાખીને મિક્સ કરી લઈશું. હવે કડાઈને ઢાંકણ લગાવીને 5-7 મિનિટ સુધી કુક થવા દો. હવે કડાઈનું ઢાંકણ ખોલીને 1 ટીસ્પૂન દાળ શાકનો મસાલો અને 1/2 ટીસ્પૂન ગોળ નાખીને હલાવી લઈશું. આપણી પાસે દાળ શાકનો મસાલો ન હોય તો ગરમ મસાલો પણ વાપરી શકો છો. ત્યારબાદ એમાં મુઠ્ઠીભર લીલા ધાણા નાખી દઈશું. બટાકાનું રસાવાળું શાક ખાવા માટે તૈયાર છે. આ બટાકાનું રસાવાળું શાક ખીચડી અથવા ભાખરી સાથે સ્વાદિષ્ટ લાગશે.